લોકડાઉનમાં ખરેખર શ્રમિકો નિરાધાર બન્યા છે, તેઓ ખરેખર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેમ આજે ભાવનગરના પરપ્રાંતીય મજૂરો પોતાના વતન જવા માટે પગલા માંડ્યા હતા, પરંતુ આ વાતની જાણ એ ડિવિઝન પોલીસને થતા તમામને રોકી સમજાવટ દ્વારા મામલો થાળે પાડ્યો હતો અને તમામને પોતાના ઘરે પહોંચતા કરાયા હતા। કોરોના મહામારીની અસર દરેક જગ્યાએ ખૂબ જ માઠી જોવા મળી રહી છે। લોકડાઉન ને કારણે શ્રમિકો પણ અલગ અલગ શહેરોમાં ફસાયા છે। ધંધા રોજગાર બંધ હોવાને કારણે તેઓ પાસે પૂરતા પૈસા પણ નથી। આથી બે સમયના ભોજનની વ્યવસ્થા કરવી પણ અઘરી પડે છે। લોકડાઉનની શરૂઆતમાં ઘણી ખરી સંસ્થાઓ તેમજ લોકો દ્વારા આ તમામને ભોજન પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ સમય જતાં આ સંસ્થાઓ અને લોકોની સંખ્યામાં પણ ઘટાડો થતો ગયો અને ઘણા લોકો નિરાધાર બની ગયા। ત્યારે ભાવનગરના પરપ્રાંતીઓને જમવાનું ન મળતા પોતાના વતન જવાનું નક્કી કરી અને ચાલવા લાગ્યા હતા, પરંતુ આ વાતની જાણ એ ડિવિઝન પોલીસને થતા તમામને કાળાનાળા વિસ્તારમાં રોકી સમજાવટ દ્વારા મામલો થાળે પાડ્યો હતો તેમજ પોલીસ વાહન દ્વારા આ તમામ પરપ્રાંતીઓને પોતાના ઘરે પહોંચાડાયા હતા।